पठाण मूवी में दीपिका पादुकोण ना गीत बेशरम रंग ने लई अने आ बिकीनी ना कलर ने लई विवाद जाग्यो छे त्यारे आपणे वात करवी छे के कोण लोको छे जे आ गीतनो विरोध करी अने देश उपर उपकार करवानुं काम करी रह्या छे। साथे ज आपणे वात करवी छे के आ बूचमारू गेंग कोण छे जेने देशनी तिजोरीमां खातर पाड्युं छे पण आपणने नाम लेता शरम आवे छे आ बूचमारू गेंगना। नमस्कार, हूँ छू तुषार बसिया, नवजीवन न्यूज़मां आपनुं स्वागत छे। छेल्ला दिवसोथी आपणे जोई रह्या छीए कि पठाण मूवी जे एक बॉलीवुडनुं फिल्म छे, आ फिल्मना एक गीत छे जेना शब्दो छे बेशरम रंग। आ सॉन्गनी अंदर दीपिका पादुकोण अभिनेत्री छे अने तेमणे घणा बधा रंगनी बिकीनीओ धारण करेली छे आ गीतना वीडियोमां पण। આપણને કેટલાક લોકો છે જેને ચોક્કસ એક રંગને લઈ વિવાદ જગાવ્યો છે અને ધર્મના નામે એક વિરોધના સૂર ઉઠાવ્યા છે। ત્યારે ઝારખંડના એક યુવાનની આપણે વાત કરવી છે કે જે ઝારખંડના યુવાને ઘોડાગાડી લઈ અને એ પોતાનું આ વિરોધના સૂરમાં યોગદાન આપવા માટે આખા શહેરમાં ઘોડાગાડી લઈને ફર્યો, માઇકમાં ઘોડાગાડી લઈ ફરતો યુવાન। આ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરવા સાથે જ કહેતો હતો કે આ અવાજ દૂર સુધી જવી જોઈએ, આ અવાજ દૂર સુધી પહોંચાડો, ફિલ્મનો બહિષ્કાર કરો, પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરો। આપણે વિડીયોમાં જોશું કે આ યુવાન શું બોલતો હતો, પણ આપણે વાત કરીએ સાધુ સંતો અને મહંતોની તો ફરીથી ગુજરાતના એક સાધુ છે ઇન્દ્ર ભારતી, કે જેઓ જૂનાગઢથી છે, તેમણે પણ પઠાણ ફિલ્મના બેશરમ રંગ ગીતને લઈ વિરોધ વ્યક્ત કર્યો છે। ખબર નથી તેમણે આ ગીત જોયું હશે કે કેમ, દીપિકા પાદુકોણની બિકીની તેમણે જોઈ હશે કે કેમ, પરંતુ તેઓએ વિરોધનો સૂર વ્યક્ત કરતા કહ્યું કે ફિલ્મ જો બંધ નહીં થાય તો હું શિવરાત્રિના મેળામાં સાધુઓ નહીં જોડાય તેવી અપીલ કરીશ। મતલબ કે ફિલ્મનો બહિષ્કાર કરવા નીકળેલા સાધુ શિવરાત્રિના મેળાનો પણ બહિષ્કાર કરી શકે, આ તેમની અપીલ છે। આપણે બંનેના વિડીયો જોઈએ તે પહેલાં અમારે તમને વાત કરવી છે અને પછી એની આપણે ડિટેલમાં ચર્ચા કરશું કે કઈ રીતે દેશના 9 લાખ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનારા બૂચમારુઓના નામ લેતા આપણને શરમ આવે છે, જે પ્રકારે રાજકીય પક્ષોને ફંડ કોણ આપે છે તેના નામ આપણે જાહેર ન કરીએ માટે આપણે ઇલેક્ટોરલ બોન્ડ સિસ્ટમ લાવીએ છીએ, અને ત્યારે હવે આપણે આ બૂચમારુઓના નામ લેતા પણ શરમાઈએ છીએ। દેશની રાજ્યસભાની અંદર આપણે આ બૂચમારુઓના નામ લેતા થોડા ખચકાટ અનુભવીએ છીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ ઝારખંડના યુવાનનું યોગદાન પઠાણ મૂવીના વિરોધમાં, કે જેને પોતાનું યોગદાન આપવા માટે એક ઘોડાગાડી લઈ નીકળ્યો અને શહેરભરમાં ઘોડાગાડીમાં માઇક પર કહેતો ફર્યો, ફિલ્મનો બહિષ્કાર કરો। જુઓ ઝારખંડના યુવાનનો વિડીયો। पठान के बहिष्कार का टंका बच चुका है, बहिष्कार बहिष्कार बहिष्कार, पठान का करे। आपने जो यू के कई प्रकार है आ युवान पोतानु योगदान आपी અને પઠાણ મૂવીનો વિરોધ કરી રહ્યો છે અને દીપિકા પાદુકોણના બિકીનીનો કલર બદલાવવા માટે દેશનો આ યુવાન ઘોડાગાડી પર માઇક લઈને નીકળી પડ્યો છે। હવે આપણે ચર્ચા કરીએ જૂનાગઢના મહંત ઇન્દ્ર ભારતીની, તો ઇન્દ્ર ભારતીએ પણ એક વિડીયો પ્રસિદ્ધ કરી અને પોતાની અપીલ કરી છે, સાથે જ તેમણે કહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અમારો વિરોધ નથી, પરંતુ આવા પ્રકારના જે ફિલ્મ છે જે ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, તો આ પ્રકારના રંગોને લઈ અને જે થતી ટિપ્પણીઓ છે તેના કારણે અમે આ ફિલ્મનો વિરોધ કરીએ છીએ, કોઈ ભોગે થિયેટરમાં આ ફિલ્મો રિલીઝ ન થવી જોઈએ। જો આવું થશે તો હું સાધુ સમાજને અપીલ કરીશ અને કહીશ કે શિવરાત્રિના મેળામાં આપણે ન જોડાવવું જોઈએ, ટૂંકમાં બહિષ્કાર કરશે શિવરાત્રિના મેળાનો। જગવિખ્યાત શિવરાત્રિનો મેળો જૂનાગઢનો વિખ્યાત મેળો છે, મેળામાં લાખોની મેદનીમાં લોકો જોડાતા હોય છે, આનંદ માટે લોકો આ મેળામાં જતા જ હોય છે, સાથે જ કેટલાક લોકોને આ મેળામાં અનુભૂતિ થતી હોય છે, ઈશ્વરની અનુભૂતિ થતી હોય છે ગિરનારની ગોદમાં પ્રકૃતિની। આપણે જોઈએ ઇન્દ્ર ભારતી શું બોલ્યા પઠાણ મૂવીમાં બેશરમ ગીતને લઈ। અને ભગવો કઈ આવા અશ્લીલ ચિત્રો માટે છે, અશ્લીલ ફિલ્મો માટે આ ભગવો છે? ભગવાનની મર્યાદા કંઈક સમજો, અને આ ભગવા પહેરી કરીને અશ્લીલ
ફોટા ફિલ્મો બનાવે અને કોઈ એને કહેવા વાળું ન હોય તો હું હરેક ભારતીય નાગરિકને હું નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ ધર્મ હોય એના ઉપર કોઈ પણ આવી રીતે અજુકતું બોલે અજુકતું એના ઉપર બનાવે તો ઈ ભારત સાધુ સમાજ ક્યારે પણ સ્વીકારશે નહીં. અને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આવા ફિલ્મોની અંદર ફિલ્મોના જે કલાકારો છે એને પણ એનો વિરોધ કરવો જોઈએ કે આવી ફિલ્મો ભારતના હકીકતની અંદર ભારતના કોઈ પણ થિયેટરની અંદર લાગવી ન જોઈએ. અને જે થિયેટરમાં આવી ફિલ્મો લાગે તો હું આ હિન્દુ ધર્મના વ્યક્તિઓ ભારતીય નાગરિકો આનો વિરોધ કરે, સખત વિરોધ કરે એનો. અને હું મહારાષ્ટ્ર ગવર્મેન્ટને ખાસ વિનંતી કરું છું કે આ અશ્લીલ ફિલ્મ જે છે એની અંદર દ્રશ્ય એને હટાવી નાખે અને પછી રિલીઝ કરે, કેમ કે આ અર્થતંત્રનો એક ભાગ છે ફિલ્મ સિટી. પણ એનો અમે વિરોધ નથી કરતા, પણ જે વિરોધ કરવા જેવા શબ્દો છે કે જે વિરોધ કરવા જેવા દ્રશ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ. અને જો આ વિરોધની અંદર પણ જો આનું કાંઈ પણ નિવારણ થોડોક સમયમાં નહીં આવે તો ગિરનારની અંદર જે શિવરાત્રીનો ભવ્ય મેળો થાય છે એ ગિરનાર મંડળના પ્રમુખ વતી હું એક નિર્ણય કરીશ, સાધુ સમાજને બોલાવી કરી મીટિંગ કરીશ. તો આપણે જોયું તે પ્રકારે કે આપણે દીપિકા પાદુકોણની ઓરેન્જ એટલે કે કેસરી બિકીનીને બદલવા માટે રાત દિવસ એક કરતા કલાકારો, કથાકારો, મહંતો, ડાયરા કલાકારોને જોયા, યુવાનોને જોયા, ઘોડાગાડી લઈને ફરતા યુવાનોને જોયા. પણ આપણે આટલી જ મહેનત બીજા દેશને જે ચૂનો ચોપડી રહ્યા છે, દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે, લોનના નામે ઠગાઈ કરી રહ્યા છે, આવા લોકોના નામ જાહેર થાય તેના માટે નથી કરતા. વાત સાચી છે, આપણે ના કરીએ, કારણ કે આ સફેદ ચૂનો લગાડનારાઓ નકાબપોશ છે. જે કેસરી રંગનો ચૂનો લગાવતા હોત તો કદાચ આપણે એમના નામ પણ જાહેર થાય તેના માટેની માંગણી કરતા, મુદ્દાઓ લઈ વિરોધ પ્રદર્શન કરતા, જમીન ઉપર ઉતરતા જોયા હોત. પરંતુ આપણા નાગરિકોને દીપિકાની બિકીનીનો જે રંગ છે તે વધારે જરૂરી લાગે છે બદલાય, કારણ કે દેશની સ્થિતિ તો પછી બદલી લઈશું, પહેલાં બિકીનીના રંગ બદલીએ. આ સ્થિતિ છે આપણા દેશની. ત્યારે આપણે વાત કરવી છે રાજ્યસભા સાંસદની. સીપીઆઈએમના રાજ્યસભા સાંસદ છે ડોક્ટર જોન બ્રિટાસ, કે જેમણે રાજ્યસભામાં એક સવાલ પૂછ્યો હતો અને પૂછ્યું હતું કે 5 વર્ષની અંદર કેટલી લોનને બેન્કો દ્વારા રાઇટ ઓફ કરવામાં આવી છે, આ રાઇટ ઓફના આંકડા આપો, કોણ વ્યક્તિઓ છે ટોપ 25 નામ આપો કે જેમને દેશની બેન્કો સાથે આ પ્રકારની લોન લઈ અને ભરપાઈ નથી કરી અને બાદમાં આ પૈસાને રાઇટ ઓફ કરી દેવામાં આવ્યા છે, ટૂંકમાં ભૂલી જવામાં આવ્યા છે. તો આ બૂચમારું ગેંગના નામ જ્યારે શોધવા માટે ડોક્ટર જ્હોન બ્રિટાસે રાજ્યસભામાં સવાલ કર્યો ત્યારે જવાબ પણ મળ્યો અને જવાબમાં આંકડા ચોંકાવનારાઓ મળ્યા. આંકડા મુજબ 10 લાખ કરોડ કરતાં પણ વધારેનું બૂચ બેન્કોને મારી દેવામાં આવ્યું છે. અને આ બૂચમારું ગેંગ પાસેથી જો બેન્કોની રિકવરીની વાત કરીએ તો 13% સમથિંગ રકમ રિકવરીમાં થઈ છે, મતલબ 1 લાખ કરોડ આસપાસની રકમ છે. મામૂલી રકમ કહેવાય જ્યારે 10-11 લાખ કરોડની વાત હોય ત્યારે આ રકમ રિકવરી થઈ છે. બાકીના 9 લાખ કરતાં વધારે કરોડનું બૂચ દેશની બેન્કોને લાગી ગયું છે. અને આ બૂચમારું ગેંગના સભ્યોના નામ રાજ્યસભામાં માંગવામાં આવ્યા પરંતુ ન આપવામાં આવ્યા અને જણાવી દેવામાં આવ્યું આરબીઆઈ એક્ટની કલમ 45E જોગવાઈ મુજબ જે બોરોવર એટલે કે જે દેણદારો છે જેના પર ઋણ છે આમના નામ સાથેની વિગતો જાહેર કરી શકાય નહીં. મતલબ સીધો છે કે જો ખેડૂતો કે નાના વેપારીઓ કે નાના માણસે 10-15-50 હજાર કે 5 લાખની લોન લીધી હોય તો તેમના ઘર બહાર ઢોલપીટી અને ઘર બહાર નોટિસો લગાવી જાહેરાતો આપી તેના માટે આપણે નામ જાહેર કરી શકીએ છીએ. પણ દેશના આ બૂચમારું ઉદ્યોગપતિઓ કે જે લાખો કરોડના ધોવાણ કરી ગયા છે દેશને તેના નામ જાહેર કેવી રીતે કરાય? લાજ કાઢવી પડે, લાજ કાઢવી જરૂરી છે, કારણ કે રાજકીય પક્ષોને પણ ચૂંટણી સમયે ઇલેક્શન ફંડ ક્યાંથી આવે છે, ઉદ્યોગપતિઓ પાસેથી આવે છે અને કઈ પ્રકારે આવે છે તે સૌ કોઈ જાણે છે. હવે તો આપણે ઇલેક્ટોરલ બોન્ડ પણ લાવીએ છીએ તો ઇલેક્ટોરલ બોન્ડમાં પણ પૈસા કોણે આપ્યા, કઈ રીતે આપ્યા તે કોઈ જાણી શકતું નથી, કારણ કે આપણા દેશમાં ગોપનીયતા આ બાબતની ખૂબ જ રાખવામાં આવે છે. આ ગોપનીયતા જરૂરી પણ છે, જ્યારે આ ગોપનીયતાના સિક્કા ખુલી જશે ત્યારે લોકોની સમક્ષ આ નેતાઓ નગ્ન દેખાતા હશે. આ સાથે જ વિરામ લઈશ. નમસ્કાર.